નમસ્કાર મિત્રો આજે આપણે ટેટાટ પરીક્ષામાં ઉપયોગી એવા ગુજરાતી વિષયના ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું એક ભાષા શિક્ષણના ચાર કૌશલ્યો ક્રમાનુસાર કયા છે જવાબ શ્રવણ કથન વાંચન લેખન બે ભાષા શિક્ષણના અધ્યયન ક્ષેત્રોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે જવાબ શબ્દભંડોળ વ્યાકરણ લેખન વાંચન ક્ષેત્ર ત્રણ શિક્ષણ પ્રક્રિયાની પાયાની બાબત કઈ છે જવાબ અભ્યાસક્રમ ચાર ભાષા શિક્ષણનું પ્રથમ અને અંતિમ પગથિયું કયું છે શ્રવણ અને લેખન પાંચ ભાષા શિક્ષણમાં કયા કૌશલ્યનો સૌથી વધુ ઉપયોગ થાય છે જવાબ કથન છ ભાષા શિક્ષણનું મુખ્ય પાસું કયું છે જવાબ શ્રવણ અર્થગ્રહણ ને અભિવ્યક્તિ સાત માતૃભાષા શિક્ષણના અભિવ્યક્તિ કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે જવાબ કથન અને લેખન આઠ શરૂઆતમાં બાળકો અસ્પષ્ટ લખે છે કારણ કે જવાબ તેમની આંગળીઓની માંસપેશીઓ વિકસિત થઈ નથી નવ શ્રવણ કૌશલ્ય સાથે કઈ બાબત સંકળાયેલી છે જવાબ ઉચ્ચારણ શુદ્ધિ અર્થગ્રહણ અને એકાગ્રતા દસ ધ અને ન એ કયા ધ્વનિઓ છે જવાબ દંતવ્ય અગિયાર ટ ઠ ડ ઢ એ કયા ધ્વનિઓ છે જવાબ મૃધનને બાર ઉચ્ચાર સુધીથી સૌથી મોટો કયો ફાયદો થાય છે જવાબ અર્થના અનર્થ ટાળી શકાય છે તેર શ્રવણ કૌશલ્ય શીખવવા કઈ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે જવાબ લિપિચિહો અને તેનો ઉચ્ચાર સ્વર વ્યંજનનો ઉચ્ચાર ભેદ સાંભળવામાં એકાગ્રતા ચૌદ મુખ વાંચનમાં કઈ બાબત પર ભાર મૂકવામાં આવે છે જવાબ આરોહ યુક્ત ભાવવાહી વાંચન પંદર અશુદ્ધ ઉચ્ચારણથી સૌથી વધુ વિપરીત અસર કયા કૌશલ્ય પર પડે છે જવાબ લેખન સોળ ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે આ વિધાન કોનું છે જવાબ ગાંધીજી સત્તર ભાષા શિક્ષણમાં સૌથી જીવંત સ્વરૂપ કયું છે જવાબ શ્રાવ્ય અઢાર અંધજનો ભાષાના કયા સ્વરૂપનો ઉપયોગ કરે છે જવાબ શ્રાવ્ય અને પૃષ્ય ઓગણીસ હાવભાવ દ્વારા વ્યક્ત થતું પ્રત્યયન કેવા પ્રકારનું છે જવાબ દ્રશ્ય ભાષાના કયા સ્વરૂપમાં વ્યવહાર ન કરી શકનારને નિરીક્ષણ ગણાય છે દ્રશ્ય એકવીસ ભાષાના મૌખિક સ્વરૂપમાં કયા બે રૂપનો ઉપયોગ થાય છે જવાબ શ્રવણ અને કથન બાવીસ કયા કૌશલ્યને ભાષાનું ઘણું કૌશલ્ય ગણી શકાય જવાબ અનુવાદ કાર્ય ત્રેવીસ શ્રવણ કૌશલ્ય એટલે જવા બોલનારને ધ્યાનથી સાંભળી તેની લાગણી અને વિચારોનું અર્થગ્રહણ કરવું ચોવીસ બાળકોને અનુલેખન આપવું જોઈએ કારણ કે જવા સંકોચતોને સમજીને મરોડદાર લખવાના મહાવારા તરીકે પચીસ ગ્રહણ કેન્દ્રીય ભાષા કૌશલ્યમાં શેનો સમાવેશ થાય છે જવાબ શ્રવણ અને વાંચન મિત્રો બાકીના છવ્વીસથી પચાસ પ્રશ્નો નવા વિડીયોમાં જોઈશું થેન્ક યુ